નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મિત્રો બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તેને આપણે નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરીશું જે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ આવી રહી છે તેના માટે અગત્યના 15 પ્રશ્નો છે. ઓકે મિત્રો, તો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ જોઈએ તો મિત્રો IPC ઇન્ડિયન પેનલ કોડ, ઓકે, કાયદો ક્યારે અમલમાં આવ્યો. મિત્રો આ જે કાયદો છે તે ક્યારે અમલમાં આવ્યો, તો મિત્રો આનો જવાબ આવશે 1 જાન્યુઆરી 1862ની અંદર આ કાયદો અમલમાં આવ્યો છે. ઓકે મિત્રો, આ કાયદો ઘડનાર કોણ છે. ઓકે મિત્રો, આ કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો છે, તો આવશે લોર્ડ મેકોલો દ્વારા આ જે કાયદો છે, ઓકે, તે ઘડવામાં આવેલો છે. હા મિત્રો, આના વિશે થોડુંક વધારે પણ જોઈએ. હા મિત્રો, જોશે તો જે આ કાયદો છે તેમાં ટોટલ પ્રકરણો કેટલા છે, IPC ઇન્ડિયન પેનલ કોડમાં ટોટલ પ્રકરણો કેટલા છે, તો મિત્રો ટોટલ 23 પ્રકરણ છે. કુલ કલમો કેટલી છે, તો 511 છે. કાયદો ઘડાયો, ઓકે મિત્રો, આ કાયદો છે ક્યારે ઘડાયો. મિત્રો આ કાયદો છે તે 6 ઓક્ટોબર 1860ની અંદર ઘડવામાં આવ્યો હતો, 6 ઓક્ટોબર 1860માં. તો મિત્રો આ જે કાયદો છે તેને ઇન્ડિયન પેનલ કોડ 1860 કહેવામાં આવે છે. શા માટે કે એ કાયદો છે 1860માં ઘડવામાં આવ્યો હતો. મિત્રો ગુજરાતીમાં આ કાયદાને ભારતીય ફોજદારી અધિનિયમ કહેવામાં આવે છે, ભારતીય ફોજદારી અધિનિયમ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ. ઓકે જોઈએ તો CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજરલ કોડ, ઓકે, 1973 કાયદો ક્યારે અમલમાં આવ્યો. તો મિત્રો આ કાયદો છે તે 1 એપ્રિલ 1974માં અમલમાં આવ્યો છે. ઓકે મિત્રો, તો ક્રિમિનલ પ્રોસિજરલ કોડ, ઓકે, 1973. ઓકે મિત્રો, એના વિશે થોડુંક વધારે જોઈએ. તો મિત્રો આને ગુજરાતીમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કહેવામાં આવે છે, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કહેવામાં આવે છે. કાયદો કોના દ્વારા ઘડવામાં આવેલો છે, તો મિત્રો જવાબ આવશે ભારતીય સંસદ છે તેના દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો છે. મિત્રો આ જે કાયદાની અંદર ટોટલ કેટલા પ્રકરણ છે, ટોટલ 37 પ્રકરણ છે. અને કુલ કલમો કેટલી છે, તો મિત્રો આ જે કાયદો છે તેમાં ટોટલ 484 કલમો છે. ઓકે, કાયદો ક્યારે ઘડાયો. મિત્રો આ કાયદો ઘડવામાં ક્યારે ઘડાયો. ઓકે મિત્રો, જવાબ આવશે 25 જાન્યુઆરી 1974ની અંદર આ કાયદો ઘડવામાં આવ્યો હતો, 25 જાન્યુઆરી 1974માં. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ. મિત્રો એના પછીનો કાયદો છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. ઓકે, ક્યારે અમલમાં આવ્યો. મિત્રો આ કાયદો છે ત્યારે ક્યારે અમલમાં આવ્યો, તો આવશે 1 સપ્ટેમ્બર 1872ની અંદર આ કાયદો અમલમાં આવ્યો. મિત્રો આની વિશે થોડુંક વધારે જોઈએ. તો મિત્રો આ કાયદાને ગુજરાતીમાં ભારતીય, ઓકે, પુરાવા અધિનિયમ કહેવામાં આવે છે, ભારતીય પુરાવા અધિનિયમ. ઓકે મિત્રો, આ કાયદાની અંદર ટોટલ એટલે કે કુલ 11 પ્રકરણ છે અને કુલ કલમો જોઈએ તો 167 જે ટોટલ કલમો છે. ઓકે, કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો હતો, તો મિત્રો આવશે જેમ્સ સ્ટેફન છે તેના દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો છે. હા મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો મિત્રો કાયદો ક્યારે ઘડાયો. મિત્રો આ જે કાયદો છે, ઓકે, તો એ કાયદો 15 માર્ચ જે 1872 15 માર્ચ 1872માં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. મિત્રો આગળ પછી જોઈએ. તો મિત્રો એના પછીનો પ્રશ્ન નંબર 4, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ. ઓકે મિત્રો, તો ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ, તો મિત્રો તેનો જવાબ આવશે તેમાં ન્યૂનતમ 5 સભ્યો હોવા જોઈએ. ઓકે મિત્રો, એના પછીનો ક્વેશ્ચન, ઓકે મિત્રો ક્વેશ્ચન નંબર 5, ખૂન માટેની, ઓકે, ભારતીય ફોજદારી ધારા અન્વયની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે. મિત્રો ખૂન અંગેની જોગવાઈ કેમાં કરવામાં આવેલી છે, આવશે જે 302 નંબરની કલમ છે તેની અંદર જોગવાઈ કરવામાં આવી છે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર 6, અ અને બ કોઈ પણ બે વ્યક્તિ છે, અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરે, શું કરે, જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે, તો કયા ગુના માટે જવાબદાર ઠરી શકે. ઓકે મિત્રો, તો આવશે બખેડો. ઓકે, બખેડો છે તેના માટે તે જવાબદાર ઠરી શકે છે. ઓકે મિત્રો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન નંબર 7, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ. મિત્રો ન્યૂનતમ છે તે 2 વ્યક્તિ હોવા જોઈએ. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8, ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી
ઘરેણાના ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે. ઓકે, પરંતુ પેટીમાં જે ઘરેણા હોતા નથી. ઓકે, તો શું આવશે? ઓકે, તો અહીં શું થાય? તો મિત્રો આવશે ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. ઓકે, જે ઘરેણાની પેટી છે, ઓકે, તે ઈરાદાથી તોડે છે પણ એમાંથી ઘરેણા નીકળતા નથી, તો તેના માટે શું આવે? તો અહીંયા આવશે ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. ઓકે મિત્રો, અહીંયા થોડીક મિસ્ટેક છે. ઓકે, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 9. અ બની માલિકીના બળદને મારી નાખે. અ કોઈ પણ એક વ્યક્તિ છે તે બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? ઓકે મિત્રો, તો આવશે બિગાડ. ઓકે, બિગાડનો ગુનો કરે છે. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 10. પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPC ની કઈ કલમમાં છે? CRPC ની કઈ કલમમાં છે? તો મિત્રો જો આવશે CRPC ની કલમ 125ની અંદર જોગવાઈ છે. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 11. CRPC ની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? તો મહત્તમ મુદત મિત્રો 1 વર્ષની હોય છે. એના પછી આગળ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 12. CRPC ના પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો મિત્રો જવાબ આવશે તે જાહેરનામાની મુદત છે તે 30 દિવસની હોય છે. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 13. CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું હોય છે? તો મિત્રો આવશે આરોપીને ગુના અંગે છે તે જાણ કરવી. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 14. ગૌણ પુરાવો મિત્રો અહીંયા આવશે ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? ઓકે મિત્રો, તો ગૌણ પુરાવો છે તો કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો મિત્રો જોઈએ એ છે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, પછી મૂળ દસ્તાવેજ સામપક્ષ કાર પાસે હોય અને મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય. તો મિત્રો આમાં જે જવાબ આવશે તે સાચો જવાબ છે તે ઉપરના બધા સંજોગોમાં. ઓકે મિત્રો, અહીંયા ગૌણ છે, ખાસ ધ્યાન રાખશો, ગુણ નથી, અહીંયા ગૌણ આવશે. ઓકે, ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? ઓકે, તો આ ઉપરના બધા જ સંજોગોમાં રજૂ કરી શકાય છે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 15. હકીકત શબ્દ, ઓકે અહીં જોઈએ તો હકીકત શબ્દોની નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ આવશે કોઈ એક વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા તો જોયું, કોઈક વ્યક્તિએ અમુક પ્રતિષ્ઠા હોય. ઓકે, કોઈક વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય એવું આવશે. ઓકે મિત્રો, તો આમાં શું આવશે? તો મિત્રો આમાં પણ જવાબ આવશે ઉપરના તમામ છે મિત્રો તે સાચા છે. ઓકે તો મિત્રો આ જે અગત્યના પ્રશ્નો હતા તે આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ જ અગત્યના છે. તો આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.